સુરતમાં દુષ્કર્મની વધુ એક ઘટનાથી ચકચાર મચી છે. લીંબાયતમાં 15 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની. 21 વર્ષીય યુવકે કોફી શોપમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું. સગીરાએ પોતાની માતાને વાત કરતા બાંડો ફૂટ્યો. દુષ્કર્મના કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો. કોફી શોપની આડમાં કપલ બોક્સ ચાલતું હતું. કુડાત્રાના વીઆર કોફી શોપના સંચાલકની ધરપકડ કરવામાં આવી છે. રવિન્દ્ર ઉર્ફે સોનુનવાલ પાટીલની પોલીસે ધરપકડ કરી છે. કોફી શોપનો સંચાલક એક કલાકના 300 રૂપિયા વસૂલતો હતો. અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ પણ જોડાયેલા છે. રાકેશ, લીંબાયતમાં 15 વર્ષની સગીરા દુષ્કર્મનો ભોગ બની છે. બિલકુલ, સુરતના લીંબાયત વિસ્તારમાં ઘટના બનવા પામી છે, જ્યાં ખાસ કરીને 21 વર્ષના યુવકે 15 વર્ષીય સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું. એટલું નહીં પરંતુ વારંવાર કોફી શોપમાં લઈ ગયા બાદ ત્યાં દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડોદરામાં વીઆર કોફી શોપના સંચાલકની આ મામલે રવિન્દ્ર ઉર્ફે સોનુ નવલ પાટીલની ધરપકડ કરવામાં આવી. કોફી શોપની આડમાં કપલ બોક્સ ચલાવતો હતો અને કોફી શોપમાં આવતા કપલ પાસે એક કલાકના 300 રૂપિયા વસૂલ કરવામાં આવતા હતા. જે રૂપિયા લઈ સેક્સ માટેની વ્યવસ્થા કરી આપવામાં આવતી હતી. મહત્વનું છે કે સગીરાને કોફી શોપમાં લઈ ગયા બાદ યુવકે બળજબરી પૂર્વક દુષ્કર્મ આચર્યું હતું અને જયારે ડરેલી સગીરાએ માતાને આ સમગ્ર હકીકત કહેતા જે ભાંડો ફૂટ્યો હતો અને મામલો સામે આવ્યો હતો. અને અંતે લીંબાયત પોલીસ ચોપડે આ મામલે દુષ્કર્મની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે કેસમાં અગાઉ યુવકની ધરપકડ કરાઈ હતી જયારે કોફી શોપનો સંચાલક ફરાર હતો. આપણે જણાવી દઈએ કે સુરત પોલીસ કમિશનરનું સ્પષ્ટપણે જાહેરનામું છે કે કોફી શોપની આડમાં ચાલતા આવા કપલ બોક્સ પર તાત્કાલિક કાર્યવાહી કરવી, પરંતુ સ્થાનિક પોલીસ સ્ટેશનની અંદર હજી પણ આવા કપલ બોક્સ ધમધમી રહ્યા છે, જ્યાં સગીરાઓને લઈ જઈ આ પ્રકારનું દુષ્કૃત્ય આચરવામાં આવે છે, જેથી આવા કોફી શોપના સંચાલકો સામે કાર્યવાહી થવી જરૂરી બની પડે છે. જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો.